चूंटणी आवता ज नेताओनी आक्षेपबाजी अने टीका टिप्पणी शुरू थई जती होय छे त्यारे दक्षिण गुजरातना बे नेताओ हमेशा एकबीजा पर आक्षेप अने शाब्दिक वार पलटवार करता आव्या छे। भाजपना आदिजाति मंत्री नरेश पटेल अने कोंग्रेसना धारासभ्य अनंत पटेल बंने एकबीजाने मौको मळे त्यां बोलता होय छे अने राजकारण गरमातुं रहे छे। त्यारे વલસાડમાં આવેલ આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને અનંત પટેલને ફરી આડે હાથે લીધા હતા અને તેમના વિશે નિવેદન આપ્યું હતું કે અનંત પટેલ આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે અને આદિવાસીઓને ગુમરાહ કરી સામી ચૂંટણી આંદોલન કરી પાર્ટીને ફાયદો પહોંચાડવાનું કામ કરી સરકારમાં વિકાસના કામનો વિરોધ કરે છે એ પાર્ટીનો હોવાથી કોંગ્રેસનો ખેસ પહેરીને વિરોધ કેમ નથી અને એક તરફ પાણી માટે રેલી કાઢે છે અને બીજી તરફ ડેમનો વિરોધ કરી આંદોલન કરે છે। આ પ્રકારના નિવેદન બાદ પારડી ખાતે આદિવાસી રેલીમાં અનંત પટેલ પણ નરેશ પટેલના નિવેદનનો જવાબ આપતા જણાવ્યું હતું કે હું સમાજનો દીકરો છું, પાર્ટી પછી આવે મને શિખામણ આપવાની જરૂર નથી, તમે મંત્રી સરકારી મદદ વગર લોકો ભેગા કરી બતાવો, હું તો ખેસ વગર જ લોકો ભેગા કરું છું, તમે સમાજના છો, સમાજનું ભલું કરો, શિખામણ ન આપો। આ પ્રકારના આક્ષેપ થતા રાજકારણમાં ગરમાટો આવ્યો છે કે આદિવાસીના નામે જે રીતે આંદોલન કરે છે એ આદિવાસીને ચોક્કસ રીતે ગેરમાર્ગે દોરે છે। અનંત કોંગ્રેસનો ધારાસભ્ય છે, જો પોતાની તાકાત હોય અને ચૂંટણીલક્ષી જ્યારે આંદોલન કરી રહ્યા હોય ત્યારે એમણે ખેસ પહેરીને જે કોઈ જનતા આવે છે એને કોંગ્રેસના ખેસ સાથે આંદોલન કરવા જોઈએ કે એક બાજુથી આ જ ધારાસભ્યશ્રી ડેમનો વિરોધ કરે છે અને ખેરગામ તાલુકાના કેટલાક ગામડાઓ એમને લાગે છે, ચીખલીના કેટલાક ગામડાઓ લાગે છે, વાંસદાનો પૂરો વિસ્તાર લાગે છે, આપણે કલ્પના પણ નહીં કરેલી હતી એ 1250 કરોડ રૂપિયાના ખર્ચે આ યોજના પૂરી થવાની છે। આજે મધુબન ડેમમાં હજુ પણ પાણી લોકોને આપી શકાય એ પ્રકારની કેપેસિટી છે। ખૂબ માનવતાથી ગુજરાત સરકારે વાંસદા, ચીખલી, ખેરગામ, ગણદેવી આવા તાલુકાઓને પણ પીવા માટે મુશ્કેલી નહીં પડે એ પ્રકારની ખૂબ મોટી પાઇપલાઇન દ્વારા અત્યારે પાણી લઈ જવા માટે કામ ચાલી રહ્યું છે। તો ચોક્કસ રીતે અનંતભાઈ, જો આ બધું વિચાર આવતો હોય અને તમારે બધો વિરોધ જ કરવો હોય તો આ યોજનાનો વિરોધ કરવો જોઈતો હતો। એક બાજુથી પાણી માટે યાત્રા કાઢવી છે, એક બાજુથી ડેમનો વિરોધ કરવો છે, હવે એણે કઈ દિશામાં જવું છે એ તો એણે નિર્ણય લેવાનો છે। હું સમાજના માટે છું, આદિજાતિ મંત્રીએ સમજવું જોઈએ કે આપણે પહેલે આદિવાસી એટલે આપણા સમાજના છે, કોઈ પક્ષ પાર્ટીના નથી। મારે આદિજાતિ મંત્રીને કહેવું છે કે હું ખેસ વગર આદિવાસી સમાજને એકત્રિત કરી શકું છું, તો તમે પણ ભાજપની ખેસ કાઢો અને તમે લોકોને ભેગા કરી જાઓ, સરકારી તંત્રને મદદ લીધા વગર લોકોને ભેગા કરી જાઓ, સરકારી કાર્યક્રમ કર્યા વગર પોતાના કાર્યક્રમ કરો, તો તમે ખરેખર આદિવાસી સમાજના છો। મને ખેસ કાઢવાની ને ખેસ પહેરાવવાની શિખામણ આપવા કરતાં પહેલે પોતાના ગિરેબાનમાં ઝાંકીને જુઓ, તમે કોઈ પક્ષ પાર્ટીના નથી પરંતુ સરકારના આદિજાતિ મંત્રી, તમે આદિવાસી છો એટલે છો, એટલે તમે ખેસ કાઢીને એક કાર્યક્રમ બતાવી જાઓ પછી હું તમને કહું, અને સરકારી તંત્રનો ઉપયોગ કર્યા વગર એક કાર્યક્રમ બતાવો તો તમને ખબર પડશે। આદિજાતિ મંત્રી દરેક વખત એવું કહે છે કે અનંતભાઈ ગેરમાર્ગે દોરે છે, પરંતુ આદિવાસી આંદોલન નિર્મલા સીતારમણજીએ લોકસભામાં અને રાજ્યસભામાં બજેટ પસાર કરતી વખતે જે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો હતો, સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી, એના અનુસંધાનમાં અમારા આંદોલન ચાલે છે। ચૂંટણી તો આવે ને જાય, પરંતુ સમાજ માટે જે કામ કરે તે સમાજનો દીકરો કહેવાય। મને શિખામણ આપવાની જરૂર નથી, મારે ક્યાં વિરોધ કરવો છે, ક્યાં નથી વિરોધ કરવો, તે મારી ઈચ્છાની મુજબની વાત છે। તમે ખાલી સાચા આદિવાસી પ્રમાણપત્ર અને ખોટા આદિવાસી પ્રમાણપત્રના નોટિફિકેશન બહાર પાડો અને તમારું કામ કરો।